नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित प्रकरण 13 घात अने घातांक। हवे घात अने घातांक एटले के आपणे कोई भी वस्तु ने घात स्वरूपे दर्शावी होय तो कई रीते दर्शावी शकीए। घणी बधी संख्या तमे जाणता हशो कि पृथ्वीनुं दळ तो घणी मोटी संख्यामां होय, तो हवे एने दर्शाववुं होय नाना स्वरूपमां, तो आपणे कई रीते दर्शावी शकीए? तो एनी माटे आपणे घातनो उपयोग करीए छीए कि ए रीते आपणे एने टूंका स्वरूपमां वाँची शकीए छीए, जे मोटी मोटी संख्या होय छे એને। तो धारो कि तमने आ रीते आपेलुं होय कि 2 × 2 × 2 × 2। હવે આ કેટલી વખત બે જ છે, દરેક વખતે એક સરખી જ સંખ્યા છે, સરખો જ અંક છે, 2 2 2 જ છે, એના સિવાય કોઈ બીજો અંક નથી। તો 2 કેટલી વખત છે? 1 2 3 4 5 કેટલી વખત છે? 2 2 ની 5 ઘાત। તો આને શું વંચાય? 2 ની 5 ઘાત। આને શું વંચાશે? 2 ની 5 ઘાત। હવે આનામાં આ જે 2 છે એને શું કહેવાય? આધાર। અને આ 5 જે છે એને શું કહેવાય? ઘાતાંક। જે આ નીચેનો હોય દરેક વખતે, ધારો કે 3 ની 8 ઘાત છે, તો હવે 3 ની 8 ઘાત આપેલી છે, તો આપણે એવું કીધું છે કે આની કિંમત શોધો। તો આપણે કઈ રીતે શોધીશું આની કિંમત? તો 3 કેટલી વખત છે? 3 છે। કેટલી વખત છે? 8 વખત। તો આપણે 3 ને 8 વખત લખીશું। પાંચ, છ, સાત અને 8 કેટલી વખત થઈ ગયા? 8 વખત। હવે આને માં 2 2 ની આપણે જોડી બનાવી દીધી। જો તમને ડાયરેક્ટ ગુણાકાર આવડતો હોય તો ડાયરેક્ટ કરી શકાય કે 3 3 9 9 3 27 27 3 81, એ રીતે પણ કરી શકો। પરંતુ જો ના આવડતું હોય તો તમે આ રીતે 3 9 × 9 × 9 × 9 × 9। હવે આ ફરી 2 2 ની જોડી બની શકે છે, તો બનાવી દેવાની। જો ન બનતી હોય તો છેલ્લો એક વખત તો એનો ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો। 9 9 81 9 9 81। હવે 81 × 81 6561। આ રીતે ગમે તે આપેલી હોય, કિંમત શોધવા કીધી હોય તો આ રીતે શોધી શકાય। હવે ધારો કે તમને એક કિંમત આપેલી છે, કે ઉદાહરણ તરીકે આપણે દેખીએ કે એક કિંમત આપેલી છે 256। હવે એવું કીધું છે કે આને ઘાત સ્વરૂપે દર્શાવો, આપેલ સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવો। તો આપણે કઈ રીતે દર્શાવીશું? તો આપણે 256ના અવિભાજ્ય અવયવ પાડી દઈશું। કઈ રીતે? તો આપણે ખબર છે કે 6ઠા ધોરણમાં આપણે અવિભાજ્ય અવયવ પાડતા શીખ્યા હતા, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ ગણાય? તો 2। હવે આ 2 વડે વિભાજ્ય છે કે નહીં તો એ કઈ રીતે નક્કી કરીશું? તો આપણે ચાવીઓ શીખી હતી 6ઠા ધોરણમાં કે જો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એને 2 વડે ભાગી શકાય। તો 2 એકા 2। જો તમને આ રીતે ડાયરેક્ટ ભાગાકાર ના આવડે તો પાછળ 256 ભાગ્યા 2 કરીને જે જવાબ આવે અહીં લખી દેવાનો। 2 એકા 2, 2 2 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે ઉપરથી ઉતાર્યો 6, 2 8 16, 2 6 12, 12 માંથી 12 જાય એટલે 8 વધ્યો, 2 4 8, ફરી 2 વડે છેદ ઉડશે કારણ કે એકમનો સંખ્યા 4 છે। હવે 2 3 6, 2 2 4, ફરી 2 વડે તો 2 એકા 2, 3 માંથી 2 જાય એટલે 1 વધે અને આ બાજુમાં શું છે? 2 એટલે 12 થઈ ગયા, તો 2 6 12। હવે તો ડાયરેક્ટ આવડે ને કે 2 8 16, 2 2 2 6 8, 2 2 4, 2 1 2, કેટલી વખત છે? 2 1 2 3 4 5 6 7 ને 8। તો આપણે લખી દઈએ જેમ ગુસા લસા સોતા હતા ને, ગુણાકાર કરી દેવાનો આ બધાને। 2 × 2 × 2 × 2 × 2 × 2 થઈ ગયો, કેટલી વખત છે? 2 8 વખત।
तो आने घात स्वरूपे दर्शाई दीधी बेनी आठ घात किंमत आवे 256 ने कई रीते घात स्वरूपे दर्शाई शकाय तो बेनी आठ घात हवे बेनी छ घात बेनी छ घात एटले के बे केटली वखत छे छ वखत एनी किंमत शोधवानी छे तो बे ने आपणे लखी दईशुं छ वखत बे गुणिया बे तण चार पांच अने छ हवे बे दू चार चार दू आठ आठ दू सोळ सोळ दू बत्रीस बत्रीस दू चौसठ तो किंमत शू आवी चौसठ जो तमने डायरेक्ट शोधता ना आवड़े तो आ रीते भी शोधी सको बे ने तो छ वखत लखी दईए पहले आपणे तो बे बे अने बे तो बे दू चार गुणिया बे दू चार गुणिया बे दू चार फरी आ बे ने आ जोड़ीमां नथी बनतुं तो आने सिंगल रहेवा दो सो चार चौक सोळ सोळ गुणिया चार एटले सोळ चौक चौसठ जवाब तो सरखो ज आवशे तमने डायरेक्ट न आवड़े तो आ रीते पण करी शको तो जवाब शू आया आनो किंमत शोधोमां बेनी छ घात एटले सोळ चौसठ आई गयो हवे बीजो दाखलो छे नौनी तण घात ए तमारी जाते होमवर्कमां करवानो के नौ ने केटली वखत लखवानो छे नौ लखवानो छे पण केटली वखत घात केटली छे तण एटले नौ ने तण वखत लखीशुं नौ गुणिया नौ गुणिया नौ नवे नवे एक्यासी एक्यासी गुणिया नौ एटले केटला थाय सात सौ ने ओगणतीस એટલે જવાબ શું આવે 729 તમારી જાતે તમારે શોધવાનું છે એ રીતે તમે કિંમત શોધી શકો હવે એના પછીનો દાખલો દેખીએ કે 11ની 2 ઘાત તો 11 કેટલી વખત છે 11 ગુણ્યા 11 11 છે 11 કેટલી વખત છે 2 વખત લખી દીધા 11 ગુણ્યા 11 એટલે 121 જવાબ આવી ગયો 121 એ જ રીતે चौथो दाखलो पांचनी चार घात आने शू वंचाय पांचनी चार घात एटले पांच केटली वखत छे चार वखत एटले पांच गुणिया पांच गुणिया पांच चार वखत पाछू पाछू पच्चीस पच्चीस पंचा 125 125 गुणिया 25 625 तमने आ रीते ना आवड़े तो 25 अने गुणिया 25 પછી બંનેનો ગુણાકાર કરી દો એટલે શું આવે 625 આ રીતે પણ તમે કરી શકો નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો તો પહેલું છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 હવે આને ઘાત સ્વરૂપે લખવાનું છે તો છ લખવાના કેટલી વખત છે છ એક બે ત્રણ ને ચાર લખી દીધું ઘાત સ્વરૂપે બીજો દાખલો ટી ગુણ્યા ટી ગમે તે સંખ્યા હોય એ કેટલી વખત છે એટલું જ લખવાનું છે ટી ગુણ્યા ટી એટલે ટી કેટલી વખત છે બે વખત એટલે ટીની બે ઘાત જવાબ શું આવે ટીની બે ઘાત એ જ રીતે અહીં બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી છે એ તમારી જાતે તમારે હોમવર્કમાં કરવા ચોથો દાખલો દેખીએ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત છે તો આપણે સરખી સરખા દેખવાના પાંચ સરખી વખત છે અને આ સાતે સરખી વખત તેમની જોડી બનાવી દે તો પાંચ કેટલી વખત છે બે વખત ગુણાકારનું ચિહ્ન તો વચ્ચે છે જ એટલે મૂકવાનું સાત કેટલી વખત છે ત્રણ વખત એટલે જવાબ શું આવ્યો પાંચની બે ઘાત ગુણ્યા સાતની ત્રણ ઘાત હવે એ જ રીતે પાંચમો દાખલો છે બે ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા એ આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે એના પછી છઠ્ઠો દાખલો છે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા ડી કોઈ બી સંખ્યાની એક ઘાત હોય તો એ ન દર્શાવીએ અને એક જ વખત આપણે લખી દઈએ તો પણ ચાલ હવે ત્રીજો દાખલો નીચે દર્શાવેલ
दरेक संख्या ने घात स्वरूपे घातांक संकेत नो उपयोग करीने लखो। हवे पहलू छे 512, हवे एने घात स्वरूपे दर्शावानुं छे। तो मैं तमने आगळ शीखवाड्युं हतुं 256 ज रीते, तो 512 छे। હવે એવું કીધું હોય કે અવિભાજ્ય અવયવ પાડીને એને ઘાત સ્વરૂપે લખો, તો આપણે અવિભાજ્ય અવયવ પાડતા આવડે જ છે, અને જો ના પણ કીધું હોય તો તમારે શું કરવાનું, પાછળની બાજુએ આ રીતે 512 અવિભાજ્ય અવયવ પાડ્યા, તો 2 2 4, 2 1 વધ્યો 11 થયા, 2 5 10, 11 માંથી 10 જાય એટલે 1 વધ્યો 12 થયા, 2 6 12, ફરી 2 વડે તો 2 1 2, 2 2 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે ઉપર જતા રહ્યો 6 16, 2 8 16, 2 6 12, 2 4 8, 2 3 6, 2 2 4, 16 2 32, આપણે 16 ઘડ્યો હતો, 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2 થઈ ગયું। હવે 2 જેટલી વખત હોય એટલે ગુણાકાર કરી દેવાના, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થઈ ગયા, અહીં લખાઈ જશે ગુણ્યા 2, એ ભૂલ પડે નહીં। 2 કેટલી વખત છે, 1 2 3 4 5 6 7 8 9, અહીં બી ગણી લેવાના, 1 2 3 4 5 6 7 8 ને 9, તો 2 કેટલી વખત છે, 9 વખત, એ 2 ની 9 ઘાત જવાબ આવે। એ જ રીતે અહીં બીજા દાખલા પણ આપેલા છે, 343, 729 અને 3125, એ તમારી તમારી જાતે હોમવર્કમાં કરવાના છે।